જોતાં જ બનાવવા માટે અને ખાવા માટે લલચાસો એવો ફક્ત પાંચ જ મિનિટમાં બની જતો વધેલી રોટલીનો સુપર ટેસ્ટી હેલ્ધી એવો નવો નાસ્તો બનાવવાના છીએ ચલો ટાઈમ વેસ્ટ કર્યા વગર ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં અહીંયા મારી પાસે વધેલી ચાર રોટલી પડેલી છે આ બપોરની રોટલી છે તો હું આને સાંજે યુઝમાં લઉં છું તો આ રીતે કાતરથી અને વચ્ચેથી કટ કરી લઉં છું બે ભાગ કરી દઉં છું જો તમારે મોટા પીસ કરવા હોય તો તમારે ત્રણ ભાગ કરવાના રહેશે અહીંયા આપણે ચાર ભાગ કર્યા છે વચ્ચેથી બે અને આજુબાજુથી એમ કરીને ટોટલ ચાર ભાગમાં આપણે કટ કરેલી છે અને આને આપણે ટ્રાયંગલ શેપમાં કટ કરવાની છે તો આ રીતે વધેલી હશે ને એટલે ફટાફટ કટ થઈ જશે કારણ કે થોડી સૂકી હોય છે રોટલી પડી રહે એટલે તો આ રીતે એને કટ કરી દેવાની અને તમારે જો મોટા પીસ કરવા હોય તો તમે ત્રણ ભાગમાં કટ કરજો આ રીતે ચાર ભાગ નહીં કરતા તો પણ ચાલશે એટલે પીસ તમારે ચોઈસ પ્રમાણે તમારે જેવા રાખવા એ પ્રમાણે રાખી શકો છો અહીંયા આપણે ટ્રાયંગલ શેપમાં રાખીશું તો તમે જો એકવાર આ રીતે ટ્રાય કરશો ને અને આ જોશો ને એટલે તમે ચોક્કસથી બનાવશો એવી સો ટકા મારી ગેરંટી છે કારણ કે નાનાથી મોટાને બધાને ભાવે એવો આ નાસ્તો બનશે અને એ પણ પાંચ જ મિનિટમાં બનવાનો છે એટલે આપણને બનાવવામાં કંટાળો પણ નહીં આવે ફટાફટથી બની જશે તો આ રીતે મેં ચારે ચાર રોટલીને સરસ ટ્રાયંગલ શેપમાં કટ કરીને રાખી દીધેલા છે હવે આપણે આને તળવાની છે તો આ રીતે તમે ઓછું તેલ કે વધુ એ પ્રમાણે મૂકી શકો અને એક સાથે મેં આ આપણે એડ કરી દીધી છે રોટલીને અને ગેસની ફ્લેમ મેં મીડિયમ રાખેલી છે અને લાઈટ બ્રાઉન જેવો થાય ને ત્યાં સુધી તળાવવા દેવાની છે ફાસ્ટ ગેસ પર નહીં તળતા નહીં તો શું થશે રોટલી થોડો કલર લાલ જેવો થઈ જશે એટલા માટે આપણે થોડો કલર ચેન્જ થાય એટલે તરત જ કાઢી દેવાની એટલે એકદમ ક્રિસ્પી બની જશે તો આ રીતે એને હલાવતા રહેવાનું જેથી કરીને દાજ એકસરખી પડે હવે તમારા ઘરમાં પણ રોટલી પડી રહેશે ને તો કોઈ પ્રોબ્લેમ નથી તમે પણ આ નાસ્તો જરૂરથી ટ્રાય કરશો જે મને ગેરંટી જ છે અને મને ખબર છે તમને સો ટકા આ નાસ્તો ભાવશે તો આ રીતે આપણે બીજી રોટલી પણ તળી લીધેલી છે એટલે ટોટલ આપણે ચાર રોટલી તળીને રાખી દીધેલી છે હવે આપણે એક બે મિનિટમાં બનતી ચટણી બનાવવાની છે તો એના માટે અહીંયા મેં બે ટમેટા લીધેલા છે મીડિયમ સાઇઝના એને મેં રફલી કટ કરી દીધેલા છે આ રીતે એક મોળું મરચું મોટું અને એક તીખું મરચું લીધું છે તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે ઓછું વધુ નાખવી મેં તીખું મરચું અડધું લીધેલું છે તો આ રીતે અડધું તીખું મરચું અને એક મોડું મરચું એ રીતે હું નાખું છું અંદર હવે તમારે વધારે તીખું ખાતા હોય તો તમે આખું તીખું મરચું નાખી શકો છો અને બે ચમચી જેટલી એટલે થોડી આપણે કોથમીર નાખેલી છે ધોઈને એનાથી ટેસ્ટ એકદમ સરસ આવશે અને અહીંયા ટેસ્ટ પ્રમાણે મીઠું નાખવાનું છે બસ બહુ ઓછા ઇન્ગ્રીડિયન્ટમાં બની જાય છે અને બેથી ત્રણ ચમચી જેટલું આપણે લીંબુનો રસ નાખીશું ખટાશ તમને જે પ્રમાણે ફાવે એ પ્રમાણે એડ કરવાની અને આમાં પાણી કે કશું નહીં નાખવાનું બસ આને ઓન ઓફ કરીને મિક્સરને આપણે અધકચરું ક્રશ કરી દેવાનું છે એટલે આમ તો બે મિનિટ પણ નહીં થાય એક જ મિનિટમાં આ ચટણી રેડી થઈ જાય છે તો આ રીતની થવી જોઈએ થોડી જાડી પણ નહીં પતલી પણ નહીં આ રીતે અધકચરી રહેવી જોઈએ જો આ રીતે આ આમનમ પણ ખાઈ શકાય એવી ટેસ્ટી લાગે છે તો એકવાર જરૂરથી આ રેસીપી પણ ટ્રાય કરજો જ હવે આપણે જે તળીને રાખેલી છે રોટલીને આવી રીતે શેપમાં તો એને આપણે સૌ કરીએ તો આને કઈ રીતે સવ કરીશું તો આ રીતે મૂકી દેવાની પ્લેટમાં જેટલી આવે એ પ્રમાણે તમારે નાખી દેવાની આટલી ચાર રોટલીમાંથી આપણે બે પ્લેટ નાસ્તો રેડી થશે એટલે બે જણ તો આરામથી ખાઈ શકશે એટલો બનશે પેટ ભરીને અને આ જે ચટણી છે એકદમ ટેસ્ટી લાગશે એને આ રીતે ઉપરથી નાખી દેવાની છે રોટલી ઉપર જ તમે ઉપરથી નાખશો તો વધારે સરસ લાગે છે બાકી તમે આ ચટણી સાથે આ રોટલીને ડીપ કરીને પણ ખાઈ શકો છો એટલે કે બોળીને ખાઈ શકો છો પણ આપણે આ રીતે ઉપરથી બધી જ વસ્તુ એડ કરી દઈએ અને અહીંયા મેં બાફેલી મકાઈ લીધેલી છે જો સિઝન હોય અને મકાઈ આવતી હોય તો તમારે એડ કરવી અને તમારા ટેસ્ટ પ્રમાણે તમારે જે વેજીટેબલ ભાવતા હોય તમે એડ કરી શકો અને સાથે મેં અહીંયા કેપ્સિકમ લીધેલા છે એકદમ ઝીણા સુધારેલા અને એની સાથે આપણે ટમેટા લીધેલા છે અહીંયા મેં એક જ ટમેટું લીધેલું છે તો આમાં હું અડધું ટમેટું જ યુઝ કરીશ એટલે જે પ્રમાણે તમને વેજીટેબલ ઓછું વધુ ભાવતું હોય એ પ્રમાણે તમારે એડ કરવાના રહેશે અને સાથે બાળકોની પ્રિય એવી ચીઝ તો તમે ઓછી વધુ નાખી શકો અને સ્કીપ કરો તો પણ ચાલે પણ ચીઝ તો મને પણ ભાવે છે એટલે હું આ નાસ્તામાં યુઝ કરું જ છું અને સાંજના નાસ્તામાં હું ને હેલ્ધી સાથે મળી જાય તો ખાવાની મજા જ કંઈક અલગ છે તો મને પર્સનલી તો આ વસ્તુ બહુ જ ભાવે છે હવે આ આઈટમ તમને કેવી લાગે છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને તમારા ઘરમાં પણ જ્યારે પણ રોટલી બચે ત્યારે એકવારથી જરૂરથી ટ્રાય કરજો તો ફક્ત પાંચ મિનિટનો ટાઈમ પણ નથી લાગતો એટલા ઓછા ટાઈમમાં સુપર હેલ્ધી ટેસ્ટી એવો નવો નાસ્તો રોટલીનો રેડી થઈ જશે તો હવે આપણે આને આ રીતે આમનમ પણ ખાઈ શકીએ છીએ અને સાથે જે પેલી ટમેટાની ચટણી બનાવી છે ને તો એની સાથે પણ આ રીતે ડીપ કરીને ખાઈ શકાય છે તો એકદમ સરસ લાગશે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને મારી રેસિપી કેવી લાગી અને આ આઇટમનું નામ આપણે શું રાખીશું એ પણ મને જરૂરથી કહેજો અને જો રેસીપી ગમે તો વિડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બાજુમાં રહેલું બે લાયકન દબાવજો જેથી કરીને મારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી જલ્દી આવે ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ